વિજાપુર તાલુકાના માણેકપુરા પાટિયા ખાતે આવેલ શ્રી શિવ શક્તિ સેવા મંડળ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આયોજિત શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજનો 29મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમૂહ ઉપનયન સંસ્કાર યોજાયો હતો, જેમાં 15 બટુકોએ જનોઈ ધારણા કરી હતી અને સમૂહ લગ્ન સમાજ 7 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કડા પાસે આવેલ શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ કમુબા સંકુલ ખાતે તારીખ 9/2/2020 રવિવારના રોજ શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજનો શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આયોજિત જ્ઞાતિ વિવાહ 29મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સમૂહ લગ્નોત્સવમાં 7 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડવા સાથે દીકરીનો ગર્ભપાત નહીં કરાવવાના શપથ લીધા હતા. આ ઉપરાંત સમૂહ યજ્ઞોપવિત ઉપનયન સંસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 બટુકોએ જનોઈ ધારણ કરી હતી. આ સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમના ભોજનના દાતા શાહપુર નિવાસી ભૂપેનભાઈ ડાહ્યાલાલ રાવલ તથા અરવિંદભાઈ ડાહ્યાલાલ રાવલ તથા હસમુખભાઈ ઇન્દ્રવદનભાઈ રાવલ પરિવાર તથા મંડપના દાતા બચુભાઈ શંકરલાલ રાવલ તથા પત્રિકાના દાતા વિનોદભાઈ ચંદુભાઈ રાવલ પરિવાર દ્વારા યોજાયો હતો. શિવશક્તિ સેવા મંડળ મુંબઈના ચેરમેન સુરેશભાઈ લક્ષ્મણદાસ રાવલ, વાઇસ ચેરમેન ગુણવંતભાઈ નટવરભાઈ રાવલ તેમજ શિવશક્તિ મંડળના ટ્રસ્ટી કો ટ્રસ્ટીઓ તથા શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના પ્રમુખ રતીશભાઈ સગનલાલ, મંત્રી શૈલેષભાઈ લક્ષ્મણદાસ રાવલ તથા 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આ પ્રસંગે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી નવદંપતીઓને નવા જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. તો કડા ખાતે રહેતા રાવલ સમાજના ભાઈઓએ પણ દર વર્ષની જેમ સાથ સહકાર આપ્યો હતો અને 29મો સમૂહ લગ્નોત્સવ સફળ રહ્યો હતો અને રાવલ સમાજના 7000થી પણ વધુ લોકો સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. વિનુભાઈ રાવલ, નર્મદભાઈ રાવલ, પ્રદીપભાઈ રાવલ, સુનિલભાઈ રાવલ, નરહરિભાઈ રાવલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો સમગ્ર મંચ ઉપરનું સફળ સંચાલન મહેશભાઈ રાવલ તથા હિતેન્દ્રભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. 22 ગામ તપોધન બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં લગભગ હું માનું છું ત્યાં સુધી આ સરસ મજાનું કેમ્પસ પણ સમાજ દ્વારા વિકસિત થઈ રહ્યું છે. અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સમાજ જોડાયેલો છે. શિવ શક્તિ મંડળ પણ આમાં પૂરો સહયોગી થઈ અને વધુમાં વધુ દીકરા દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાતા થાય એના માટેનો પ્રયત્ન કર્યો છે અને દાન પણ સમાજના અનેક વિરલાઓએ તમંગર શ્રીમંત લોકોએ દાન આપી, મહેનત કરી, શારીરિક શ્રમ કરીને પણ સમાજને એક નવી પ્રવૃત્તિનો વેગ વર્ષોથી આપ્યો છે, એમાં વધારો થાય એનો જે પ્રયત્ન કર્યો છે એમાં બ્રહ્મોના એટલે બ્રહ્મ સમાજના આશીર્વાદ લેવા જે હું ઉપસ્થિત થયો છું. 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની 7-9 યુગલોને સમાજના સંકુલમાં સમૂહ લગ્ને ભાગ લીધો. નિર્વિઘ્ન સમાજના એક સુરે સમાજના ભેજાથી શિવશક્તિ સેવા મંડળે સમૂહ લગ્નનું આયોજન કર્યું. એમાં હર્ષભાઈ લોકો જોડાયા, ખૂબ વ્યવસ્થાઓ સમાજના ભાઈઓ દ્વારા થયેલી અને સમાજના નાનામાં નાના વર્ગે પણ આમાં યોગદાન આપીને સમાજનો આ 29મો સમૂહ લગ્ન ખૂબ હર્ષભેર અને આનંદથી ઉજવ્યો છે. એના માટે શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો અને સમાજના જ્ઞાતિબંધુઓનો હું શૈલેષ રાવલ દિલથી આભાર માનું છું અને આવતા ભવિષ્યમાં પણ આવી જ રીતે હર્ષભેર સમાજના સમૂહ લગ્નોત્સવ અને વિવિધ કાર્યક્રમો થાય એવી સર્વે જ્ઞાતિબંધુઓ પાસે આશા રાખું છું.